ગુડ મોર્નિંગ મિત્રો, આપણે ધોરણ 3ની અંદર આગળ એક નવો યુનિટ ચાલુ કરીએ, જેની અંદર આપણને અહીંયા એક શબ્દ આપેલો છે, અહીંયા જોઈ શકો છો તમે, એન્ડ. હવે એન્ડનો મતલબ થશે અની. આપણે ઘણી બધી વખત આ શબ્દનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હે, દાખલા તરીકે તમે તમારા મિત્રો હોય તો બરાબર, તો રમેશ અને મહેશ, બરાબર, તો બે મિત્રોને શેનાથી જોડ્યા? અનેથી જોડ્યા, બરાબર. તો અહીંયા આપણે કોઈ પણ બે શબ્દો હોય અથવા તો બે વાક્ય હોય એને જોડવા માટે સામાન્ય રીતે આપણે એન્ડનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો હવે આપણે અહીં એન્ડનો ઉપયોગ કરી અને આપણે પ્રાણીઓ અને તેના બચ્ચા વિશે ભણવા જઈ રહ્યા છીએ. તો હવે આપણે પ્રાણીઓ અને તેના બચ્ચા વિશે માહિતી મેળવીએ. તો હવે જો અહીંયા આપણને પહેલું આપેલું છે ડોગ. ડોગ એટલે કૂતરું, અને એનું બચ્ચાનું આપણે કહીશું પપ્પી. પપ્પી એટલે ગલુડિયો, બરાબર. તો અહીંયા ચિત્રમાં પણ તમે જોઈ શકો છો, કૂતરો છે અને તેનું બચ્ચું છે, એટલે કૂતરો અને તેના બચ્ચાને આપણે ગલુડિયું કહીશું, એટલે કે અંગ્રેજીમાં કહીએ તો ડોગ, અને એના બચ્ચાને પપ્પી કહેવાય, બરાબર. એટલે આપણે અહીંયા વાક્ય બન્યું આ રીતના, ચિત્ર આપેલું હોય, ચિત્રની અંદર તમારે જોવાનું છે તો કૂતરો છે અને એનું બચ્ચું છે, એટલે કૂતરાને કહીશું અ ડોગ. હવે આપણે અને શબ્દ વાપરવાનું છે, બરાબર, એટલે એન્ડ લગાવીશું, એટલે અ ડોગ એન્ડ બીજું શું છે ચિત્રમાં, પપ્પી છે, એટલે એવું કહીશું કે અ ડોગ એન્ડ અ પપ્પી, બરાબર. હવે આગળ જોઈએ COW, કાવ. કાવ એટલે ગાય, અને એના બચ્ચાને આપણે કહીશું વાછરડું, અંગ્રેજીમાં કહીશું કાફ, COLF, કાફ. કાફ એટલે વાછરડું. હા, તો એ ચિત્રમાં પણ તમે જોઈ શકો છો ગાય છે અને એનું બચ્ચું એટલે કે વાછરડું છે. હવે જુઓ, આપણે ગાય અને વાછરડું એવું લખવું છે તો અંગ્રેજીમાં લખીએ અ કાવ એન્ડ અ કાફ, એટલે કે ગાય અને વાછરડું. આગળ જોઈએ PIG, પીગ. પીગ એટલે ભૂંડ, અને PIGLET, પીગલેટ. પીગલેટ એટલે ભૂંડનું બચ્ચું. અહીંયા ચિત્રમાં જુઓ ભૂંડ અને એનું બચ્ચું દેખાય છે, બરાબર. તો હવે આપણે વાક્ય બનાવવું છે ભૂંડ અને ભૂંડનું બચ્ચું, એટલે અ પીગ એન્ડ પીગલેટ. આગળ જોઈએ HEN, હેન. હેન એટલે મરઘી, અને મરઘીનું બચ્ચું એટલે એને કહીશું ચિકન, CHICKEN, ચિકન. ચિકન એટલે મરઘીનું બચ્ચું. હવે આપણે બનાવવાનું છે મરઘી અને મરઘીનું બચ્ચું. તો અ હેન એન્ડ અ ચિકન. આગળ જોઈએ લાયન, LION, લાયન. લાયન એટલે સિંહ, અને સિંહનું બચ્ચું એટલે કબ કહેવાય, CUB, કબ. કબ એટલે સિંહનું બચ્ચું, બરાબર. અહીંયા ચિત્રમાં પણ તમે જોઈ શકો છો. તો હવે આપણે વાક્ય બનાવવું છે કે સિંહ અને સિંહનું બચ્ચું, એટલે કે અ લાયન એન્ડ અ કબ. આગળ જોઈએ ચિત્રમાં જોશો તો એક બતક છે અને બતકનું બચ્ચું છે, બતકને આપણે કહીશું ડક, DUCK, ડક. ડક એટલે બતક, અને ડક બતકનું બચ્ચું એટલે ડકલિંગ, DUCK,
LING ડકલિંગ એટલે બતકનું બચ્ચું. હા, હવે બતક અને બતકનું બચ્ચું એવું બનાવવું છે તો અંગ્રેજીમાં આપણે બનાવીએ અ ડક એન્ડ ડકલિંગ. આગળ જોઈએ, અહીંયા ચિત્રમાં જોશો તો એક હોર્સ એટલે ઘોડો છે અને ઘોડાનું બચ્ચું એટલે વછેરો છે. હા, તો જુઓ HORSE હોર્સ, હોર્સ એટલે ઘોડો, અને એના બચ્ચાને કહીશું FOAL ફોલ, ફોલ એટલે વછેરું. હા, તો હવે ઘોડો અને વછેરું એવું બનાવવું છે તો અ હોર્સ એન્ડ અ ફોલ. આગળ જોઈએ, આ ચિત્રમાં જોશો તો એક બિલાડી છે અને બિલાડીનું બચ્ચું છે. હવે બિલાડીને અંગ્રેજીમાં કહીશું કેટ, CAT, કેટ એટલે બિલાડી, અને તેનું બચ્ચું જેને કહીશું કીટન, KITEN, કીટન, કીટન એટલે બિલાડીનું બચ્ચું. અહીંયા વાક્ય બનાવવું છે આપણે બિલાડી અને બિલાડીનું બચ્ચું, એટલે અ કેટ એન્ડ અ કીટન. હવે જુઓ અહીંયા ચિત્રની અંદર એક બકરી છે અને બકરીનું બચ્ચું છે. બકરીને આપણે કહીશું ગોટ, GOAT, ગોટ, ગોટ એટલે બકરી, અને બકરીનું બચ્ચું છે એટલે બકરીના બચ્ચાને આપણે કહીશું કીડ, કીડ એટલે બકરીનું બચ્ચું. તો અહીંયા આપણે બનાવીએ હવે બકરી અને બકરીનું બચ્ચું એટલે અ ગોટ એન્ડ અ કીડ. આગળ જુઓ, અહીંયા ચિત્રમાં છે એક ઘેટું છે અને ઘેટાનું બચ્ચું છે. ઘેટાને આપણે અંગ્રેજીમાં કહીશું સીપ, SHEEP, સીપ એટલે ઘેટું, અને ઘેટાના બચ્ચાને કહેવાશે લેમ્બ, LAMB, લેમ્બ, લેમ્બ એટલે ઘેટું. હવે આપણે બનાવીએ કે ઘેટું અને ઘેટાનું બચ્ચું એટલે કે અ સીપ એન્ડ અ લેમ્બ. તો અહીંયા આપણે દરેક પ્રાણીઓ અને તેના બચ્ચા વિશેની માહિતી મેળવી. હવે જુઓ, ફરીથી કહી દઉં, ડોગ એન્ડ પપ્પી, અ કાવ એન્ડ કાફ, અ પિગ એન્ડ પિગલેટ, અ હેન એન્ડ ચિકન, અ લાયન એન્ડ કબ, અ ડગ એન્ડ અ ડકલિંગ, અ હોર્સ એન્ડ અ ફોલ, અ કેટ એન્ડ અ કિટન, અ ગોટ એન્ડ કિડ, અ સીપ એન્ડ અ લેમ્બ. તો અહીંયા આપણને પ્રાણીઓ અને પ્રાણીઓના બચ્ચા વિશે માહિતી મેળવી છે. તો તમારે તમારા નોટબુકની અંદર માત્ર ને માત્ર ઉપરનો સ્પેલિંગ લખવાનો છે, એટલે કે દાખલા તરીકે અહીંયા આપણને આપેલું છે સીપ, તો સીપ, SHEEP, સીપ એટલે ઘેટું. બીજો શબ્દ લખવાનો લેમ્બ, LAMB, લેમ્બ એટલે ઘેટું. ચિત્ર દોરવાનું નથી, અને નીચે વાક્ય લખવાનું છે અ સીપ એન્ડ અ લેમ્બ. તો આ તમારું હોમવર્ક છે.